પ્રધાનમંત્રીએ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત યુવા શિબિરમાં કર્યું સંબોધન. ભારતના નિર્માણ માટે સંસ્કાર થકી અનેક કાર્ય કરવા માટે કર્યું આહ્વાન. વડોદરા અને કાશીએ પીએમ બનાવવા માટે જીત અપાવી નાતો મજબૂત બનાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢને કારણે વડોદરા બન્યું મહત્વનું કેન્દ્ર. વડોદરા ન માત્ર સાંસ્કૃતિક પરંતુ ઔદ્યોગિક વિકાસને કારણે વિશ્વ ફલક પર ચમક્યું. આજે વડોદરામાં તૈયાર થતા મેટ્રો ટ્રેનના કોચ સમગ્ર દેશમાં ઉપયોગી બન્યા. વડોદરાની યુવા શિબિરમાં પ્રધાનમંત્રીએ યુવાનોને કર્યું આહ્વાન, કહ્યું, દેશ માટે જીવવું એ પણ છે દેશભક્તિનો હિસ્સો. ડિજિટલ વ્યવહાર થકી નવી ક્રાંતિનું થઈ શકે છે સર્જન. તો આઝાદીના અમૃત મહોત્સવમાં 75 કલાક સેવા કરવા કરી હાકલ. સુપ્રીમ કોર્ટમાં આજે જ્ઞાનવાપી મસ્જિદ મામલે મહત્વની સુનાવણી. તો વારાણસી કોર્ટમાં રજૂ કરાશે સર્વે રિપોર્ટ. કોર્ટના સુપરવિઝનમાં સર્વેની કામગીરી થઈ પૂર્ણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજનીતિ વિજ્ઞાન દિલ્હી વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનાર સ્વરાજ સે નયે ભારતમાં લેશે હિસ્સો. રક્ષામંત્રી રાજનાથસિંહ અને રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગ કાર્યક્રમમાં લીધો ભાગ. રાજનાથસિંહે કહ્યું, યોગ દેશની મહત્વપૂર્ણ વિરાસતોમાંથી એક. યોગ જીવનમાં લાવે છે નવી ઉર્જા અને જોશ. પંચોતેરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ઇન્ડિયા પેવેલિયનનું કર્યું ઉદ્ઘાટન. ભારતમાં વિદેશી ફિલ્મોના શૂટિંગને વેગ આપવા માટે રોકડ સહાય યોજનાની જાહેરાત કરી. સાથે જ ભારતના 53મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના પોસ્ટરનું પણ કર્યું અનાવરણ. દેશમાં કોરોનાના નવા 2364 કેસ નોંધાયા, તો 2582 દર્દીઓ થયા સાજા. વેક્સિનના ડોઝની સંખ્યા 192 કરોડની નજીક. તો રાજ્યમાં નોંધાયા નવા 32 કેસ, જે પૈકી 20 કેસ અમદાવાદના. ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ જોવા મળ્યું મોટું ગાબડું. ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટ તૂટ્યો, તો નિફ્ટી 15900ની નીચલી સપાટીએ.